ભંડાર, સ્વર્ગ લોકની અપ્સરા અને રૂપ રૂપનો અંબાર જેવી દેવદત્તા હતી, પણ સોનાની થાળીમાં લોઢાની મેઘ જેવી દેવદત્તાની સાસુ જ દેવદત્તાના વિશે સુખોમાં બાધક બની. દેવદત્તાથી આ સહન ન થયું. એ છેલ્લે પાટલે બેસી જ ગઈ. પોતાના ભોગ સુખમાં આડી આવતી સાસુનો એણે કાંટો કાઢી નાખ્યો. દેવદત્તાના પાપોનો પર્દાફાશ કરી નાખતી આ કથા એક વાર તો સાંભળવી જ રહી. અપાપાપુરી નગરીમાં રાજા હસ્તિપાલની દાનશાળામાં પરમાત્મા મહાવીર દેવના શ્રી મુખેથી અસાર સંસારનું અસરકારક વર્ણન સાંભળી શ્રોતાઓના 3.5 કરોડ રૂવાટા કાંટાની જેમ ઊભા થઈ ગયા હતા. પ્રભુ એક પછી એક અધ્યયન વર્ણવતા જતા હતા અને પ્રભુએ વિપાક સૂત્રના 9મા અધ્યયનનો પ્રારંભ કર્યો. આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં રોહિતક નામનું નગર છે. સુખ સમૃદ્ધિથી આ નગર ઇન્દ્રની અલકાપુરીને યાદ કરાવતું હતું. નગરની બહાર પૃથ્વી અવતંસક નામનું ઉદ્યાન હતું. આ ઉદ્યાનમાં ધરણ નામના યક્ષનું સુંદર મંદિર હતું. આ મંદિરમાં ધરણ યક્ષની નયનરમ્ય પ્રતિમા હતી. આ નગરમાં વૈશ્રમણ દત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. વૈશ્રમણ એટલે કુબેર, ઉદારતામાં કુબેરની યાદ અપાવે એવો તે રાજા હતો. ન્યાય, નીતિ, શૌર્ય અને પરાક્રમ એ રાજા વૈશ્રમણ દત્તના આભૂષણો હતા. રાજા વૈશ્રમણ દત્તની પત્નીનું નામ હતું શ્રીદેવી. માત્ર નામથી જ નહીં, રૂપથી પણ એ સાક્ષાત શ્રીદેવી સમાન હતી. શીલ, મર્યાદા, પતિ સેવા જેવા અનેક ગુણાલંકારોથી તેનું સૌંદર્ય પૂર્ણિમાના ચંદ્ર જેવું સતત ખીલેલું રહેતું. રાજા વૈશ્રમણ દત્ત અને રાણી શ્રીદેવીના પ્રસન્ન દાંપત્યના ફળ રૂપે તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નામ હતું પુષ્પનંદી. આ જ નગરમાં દત્ત નામનો શ્રેષ્ઠી રહેતો હતો. તે અતિ ધનાઢ્ય હતો. તેની પત્નીનું નામ હતું કૃષ્ણશ્રી અને તેની પુત્રીનું નામ હતું દેવદત્તા. દેવદત્તા જાણે દેવે આપેલી હોય તેવી સુંદર અને સુકુમાળ હતી. રૂપ રૂપનો અંબાર હતી. હે ભવ્ય જીવો, એક વખત આ જ રોહિતક નગરમાં અમારો પ્રવેશ થયો. નગરની બહાર પૃથ્વી અવતંસક ઉદ્યાનમાં દેવતાઓ દ્વારા સમવસરણની રચના થઈ. પ્રથમ પ્રહરમાં દેશના પૂર્ણ થયા બાદ પરશદા વિખરાઈ. દ્વિતીય પ્રહર પૂર્ણ થતાં ગૌતમ સ્વામી છઠ્ઠના પારણા નિમિત્તે ભિક્ષાર્થે નીકળ્યા. રોહિતક નગરની વિવિધ શેરીઓમાં ભિન્ન ભિન્ન ઘરોમાંથી ભિક્ષા લઈ ઉદ્યાન તરફ પાછા ફરતા હતા. ત્યાં શહેરના રાજમાર્ગ ઉપર ઊભેલા ટોળા ઉપર તેમની નજર પડી. હાથી, ઘોડા અને પુરુષોના એ ટોળા વચ્ચે એક સ્ત્રી ઊભી હતી. આ સ્ત્રીના બંને હાથ પાછળના ભાગે બંધનોથી બાંધવામાં આવેલા, તેના કાન અને નાક કાપી નાખવામાં આવેલા, તેના ગળામાં લાલ ફૂલોની માળા પહેરાવેલી, ગેરુના ચૂર્ણથી તેનું શરીર રંગી દેવાયેલું, વધ્ય પુરુષ યોગ્ય વસ્ત્રો તેને પહેરાવવામાં આવેલા, એને શૂળી પર ચડાવવાની તૈયારી હતી. નરકતુલ્ય વેદનાને ભોગવતી સ્ત્રીને જોઈને ગૌતમ ઉદ્યાનમાં આવ્યા. મને વંદન કરી તેમણે એ સ્ત્રીની વેદનાની વાત કરી. પછી પોતાની જિજ્ઞાસાને શાંત કરવા તેમણે મને પૂછ્યું, હે ભદંત, આ સ્ત્રી કોણ છે? ગયા ભવમાં એણે કેવા પાપો કર્યા હતા વગેરે મારી જિજ્ઞાસાઓને કૃપા કરીને આપ સંતોષો. ગૌતમ, આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સુપ્રતિષ્ઠ નામનું અત્યંત સમૃદ્ધ નગર હતું. તેમાં મહાસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા મહાસેન મહાપુણ્યવંત હતો. તેના અંતઃપુરમાં ધારિણી આદિ 1000 રાણીઓ હતી, જેમાં ધારિણી પટરાણી હતી. રાજા મહાસેન અને ધારિણી વચ્ચે અભંગ પ્રીતિ હતી. તે પ્રીતિના ફળરૂપ ધારિણીને એક પુત્રની પ્રાપ્તિ થઈ. રાજા રાણીએ સાથે મળીને તેનું નામ પાડ્યું સિંહસેન. સિંહ જેવો શૂરવીર સિંહસેન મોટો થતા રાજા મહાસેને તેને યુવરાજ બનાવ્યો. યુવરાજ સિંહસેનના પરાક્રમની ગાથા ભરતક્ષેત્રના ગામે ગામ ફેલાતા સેંકડો રાજાઓને
પોતાની પુત્રી સિંહસેનને પરણાવવાના મનોરથ થયા. સૌભાગ્યશાળી સિંહસેનના શ્યામા વગેરે 500 રૂપવતી રાજકન્યાઓ સાથે એક જ દિવસમાં લગ્ન થયા. એક એક રાજકન્યા દાયજામાં 500-500 વસ્તુઓ સાથે લેતી આવી. પુત્ર દેવતુલ્ય ભોગ સુખોને ભોગવી શકે તે માટે માતા પિતાએ પણ 500 સુવિશાળ મહેલો બનાવી આપ્યા. 500 પત્નીઓ સાથે 500 પ્રાસાદમાં સંસારના સુખ ભોગવતા સિંહસેનના દિવસો આનંદથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં રંગમાં ભંગ પડે તેમ રાજા મહાસેનનું નિધન થયું. સિંહસેને પોતાના પિતાની અંતિમ યાત્રા કાઢી. રાજા મહાસેનના મૃત્યુથી રાણી ધારિણીના માથે જાણે આભ તૂટી પડ્યું. યુવરાજ સિંહસેન શૂન્ય મનસ્ક થઈ ગયો. સમસ્ત સુપ્રતિષ્ઠ નગર શોકની ગર્તામાં ગરક થઈ ગયું. જોકે રાજ્યના ચતુર મંત્રીઓએ રાજા મહાસેનના મૃત્યુથી તરત જ પરિસ્થિતિને સંભાળી લીધી. ટૂંક સમયમાં જ રાજ્યના કામકાજ પૂર્વવત ચાલુ કરવા યુવરાજ સિંહસેનને રાજગાદી પર બેસાડી રાજા તરીકે ઘોષિત કર્યો. રાજા સિંહસેન શૂરવીર તો હતો જ, સાથે રાજા બનતા તેનો પ્રતાપ અને પ્રભાવ ચારે બાજુ ચાર ગણો વિસ્તરી ચૂક્યો. પણ અફસોસ, આટલું પુણ્ય વધ્યા પછી રાજા સિંહસેન વધારે સાવધ બનવાને બદલે વધુ પ્રમાદી બન્યો. રાજા સિંહસેન રાજા બન્યા પછી રાજકાજ પર વધુ ધ્યાન આપવાને બદલે પટરાણી શ્યામા પાછળ પાગલ બન્યો. તેના રૂપે તેને મોહાંધ બનાવી દીધો. સિંહસેનની શ્યામા પાછળની અત્યંત વૃદ્ધિ આસક્તિએ શ્યામા સિવાયની અન્ય રાણીઓને દુઃખી દુઃખી બનાવી દીધી. શ્યામા પ્રત્યેની વધુ પડતી લાગણી અને પોતાનો અનાદર શેષ 499 રાણીઓથી સહન ન થયો. દરેકે પોતાની માતા આગળ પોતાના પતિની ફરિયાદ કરી. રાણી શ્યામા પ્રત્યે એકાંતે મોહિત બનેલા સિંહસેનની ઉપેક્ષા કરાય તેમ ન હતી, તો શેષ રાણીઓની થતી ઉપેક્ષા સહન થાય તેમ પણ ન હતી. કોઈ પણ ભોગી રાણી શ્યામાનો કાંટો કાઢી નાખો, પછી ભલે અગ્નિ પ્રયોગ કરવો પડે, વિષ પ્રયોગ કરવો પડે કે શસ્ત્ર પ્રયોગ કરવો પડે, આમ કરશું તો જ આપણી દીકરીઓ શાસ્ત્રમાં સુખેથી રહી શકશે. આ પ્રમાણે આયોજન કર્યા પછી શ્યામાદેવીને પતાવી દેવા માટેના અવસરની તેઓ રાહ જોતા હતા. એ સમય દરમિયાન રાણી શ્યામાને પોતાની હત્યાનું આયોજન થઈ રહ્યું છે એવા સમાચારની ગંધ આવી ગઈ. શ્યામા ડરી ગઈ. તેને થયું, મારી શૌક્યની માતાઓ ન જાણે કઈ રીતે મને મારી નાખશે. નક્કી આ બધી ભેગી મળીને મને કમોતે મારી નાખશે, પણ મારે આવી રીતે મરવું નથી. ડર, ભય, શોક, ઉદ્વેગથી ત્રસ્ત બની ગયેલી શ્યામા સીધી કોપ ભવનમાં જઈને રિસાઈને બેસી ગઈ. તેનું મન આર્ત ધ્યાનમાં ચડી ગયું. રડી રડીને તેની આંખો સૂજી ગઈ. રાજા સિંહસેનને સમાચાર મળતા એ દોડતો કોપ ભવનમાં આવી પહોંચ્યો. રિસાયેલી રાણી શ્યામાનું મુખ ઊંચું કરતા તેણે કહ્યું, પ્રિય, તું શા માટે રિસાય છે? શા માટે સંકલ્પ વિકલ્પની જાળમાં અટવાય છે? હું બેઠો છું, પછી તને શેની ચિંતા છે? આ સાંભળતા જ શ્યામાનો ક્રોધ લાવા રસની જેમ ઉછળીને બહાર આવ્યો. તેણે ગરમા ગરમ શબ્દોમાં રાજાને પોતાના માટે થયેલા કાવતરાની વાત કરી. એ સાંભળી રાજા સિંહસેન ચકરાઈ ગયો. તેણે મનોમન કંઈક વિચારી લીધા પછી રાણી શ્યામાને કહ્યું, પ્રિય, તું પ્રસન્ન થા, તારા મનમાંથી ખેદ દૂર કરી દે. વાલી, તું જરાય આર્ત ધ્યાન ન કરીશ, તું પહેલા જેવી ઉત્સાહી બની જા. હું ટૂંક સમયમાં જ એવો ઉપાય કરું છું જેથી તને કોઈ પ્રકારની પીડા નહીં થાય. મૃત્યુ તો શું, તારા શરીરને કોઈ હાથ પણ લગાવી નહીં શકે. રાજા સિંહસેન તરફથી મનોહર, ઈષ્ટ અને પ્રિય શબ્દો દ્વારા આશ્વાસન મળતા શ્યામાના જીવમાં જીવ આવ્યો. શ્યામા પહેલાની જેમ સિંહસેનની સાથે ભોગ સુખોમાં મસ્ત બની ગઈ. આ બાજુ રાજા સિંહસેને મનોમન પોતાના અને શ્યામાના સુખના માર્ગમાં આડા આવતા કાંટાને કેમ દૂર કરવો તેનો વિચાર કરી પોતાના સેવકોને બોલાવીને કહ્યું, સુપ્રતિષ્ઠિત નગરની બહાર પશ્ચિમ દિશામાં વિશાળ અને સુંદર મહેલ બનાવો. આ મહેલમાં સેંકડો થાંભલા હોવા જોઈએ, વળી તે દર્શનીય,
મનોહર અને નયન રમ્ય હોવા જોઈએ. રાજાની આજ્ઞાને સ્વીકારી સેવકોએ ટૂંક સમયમાં જ રાજાએ કહ્યો તેવો સુંદર પ્રાસાદ નગરની બહાર ખડો કર્યો. રાજાને સમાચાર મળતા રાજા ખુદ ત્યાં આવ્યા. મહેલને જોઈને રાજાની આંખો પહોળી થઈ ગઈ. સેવકોના કાર્યથી પ્રસન્ન થયેલા રાજાએ સૌને મો માંગ્યું દાન આપીને ખુશ કર્યા. એક દિવસની વાત છે, રાજા સિંહસેને પોતાની 499 પત્નીઓની માતાઓને સુપ્રતિષ્ઠિત નગરમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. કહ્યું છે ને, સ્ત્રીઓને 3 ચીજ અતિ વહાલી હોય છે, દૂધ, જમાઈ અને વાજિંત્ર. જમાઈનું આમંત્રણ મળે પછી બાકી શું રહે? જમાઈ રાજાનું આમંત્રણ મળતા ગાંડી ઘેલી બની ગયેલી તમામ સાસુઓ સુંદર વસ્ત્રો અલંકારોથી સુસજ્જ બની પોતપોતાના વૈભવ અનુસાર રાજા સિંહસેન પાસે આવી પહોંચી. રાજા સિંહસેને પણ ખૂબ જ ઉમળકા સાથે સૌને આવકાર આપ્યો, તેમજ બહુમાનપૂર્વક નગરની બહાર બનાવેલા નૂતન પ્રાસાદમાં ઉતારો આપ્યો. રાજા સિંહસેને પોતાની સાસુઓની આગતા સ્વાગતા કરવામાં કોઈ જ કચાશ ન રાખી. સંપૂર્ણ મહેલને સુગંધી પુષ્પો, પુષ્પમાળાઓ, બહુમૂલ્ય વસ્ત્રો, અલંકારો તેમજ સુગંધિત પદાર્થો દ્વારા સજાવવામાં આવ્યો. મહેલમાં પગ મૂકતાની સાથે જ તમામ સાસુઓનું હૃદય પ્રસન્ન પ્રસન્ન થઈ ગયું. સ્નાન, વસ્ત્ર, અલંકારથી સુસજ્જ બની સૌએ ભોજનખંડમાં પ્રવેશ કર્યો. રાજા સિંહસેનના આદેશથી આજે અનેક પ્રકારની મનભાવન રસવતીઓ બનાવવામાં આવેલી હતી. રાજા સિંહસેને અતિ આગ્રહપૂર્વક તમામ સાસુઓને 32 પકવાન અને 33 વ્યંજનો પીરસ્યા. ભોજનવિધિ પૂર્ણ થયા બાદ સ્વાદિષ્ટ સુરાનું ભરપેટ પાન કરાવ્યું. ત્યારબાદ નૃત્ય ગીતનો દોર ચાલુ થયો. ભોજન અને સુરાપાનથી ઉન્મત્ત બનેલી સાસુઓનો જાત પર કાબૂ ન રહ્યો. એ બધી એક સાથે નાચગાનમાં મસ્ત બની પોતાની જાતને પણ ભૂલી ગઈ. ખુશીના આવેગમાં રાત ક્યાં પડી ગઈ તેની પણ તેમને ખબર ના રહી. તમામ સાસુઓ આખા દિવસના શ્રમથી શ્રમિત થઈ જતા ત્યાં જ બેહોશ બનીને ઢળી પડી. નીરવ ગતિથી રાત મધરાત તરફ સરકી રહી હતી. રાજા સિંહસેન મહેલની બહાર રહીને મહેલની અંદરની તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યો હતો. તેને જેવી ખબર પડી કે તમામ સાસુઓ ભર ઊંઘમાં છે, એટલે તેણે તરત જ સેવક વર્ગને બોલાવી મહેલના તમામ બારી બારણા બંધ કરાવી દીધા અને રાજા સિંહસેને સેવક વર્ગને કાળી ડિબાંગ રાતના ઠંડે કલેજે એક ક્રૂર આદેશ આપ્યો. હવે આખા મહેલને આગ લગાવીને સળગાવી દો. ચિઠ્ઠીના ચાકર જેવા સેવકોએ રાજાની આજ્ઞાને અમલમાં મૂકી અને જોત જોતામાં આખો મહેલ સળગી ઉઠ્યો. લપકારા મારતી આગની જ્વાળાઓ મહેલના અંદરના ભાગમાં પ્રસરતા ગાઢ નિદ્રામાં સરી પડેલી 499 રાણીઓની ઊંઘ ઉડી ગઈ. ચારે તરફ બિહામણી લાલ પીળી અગન જ્વાળાઓથી વીટળાયેલી પોતાની જાતને જોતા જ તેઓ ડરી ગઈ. શું કરવું, શું ન કરવું તેમને કશું જ સમજાયું નહીં. ચારે બાજુ નાશભાગ કરવાના તેમના પ્રયત્નો મહેલના બારી બારણા બંધ હોવાથી નિરર્થક ગયા. સામે જ યમરાજ જાણે પોતાનો પંજો લંબાવીને ઊભો હોય તેવી આગને જોતા હૃદય વિદારક ચીસોથી તેમણે આખો મહેલ ભરી દીધો. કરુણ ક્રંદન કરતી તમામ રાણીઓ આગમાં સળગીને સાફ થઈ ગઈ, બળીને રાખ થઈ ગઈ. સગી સાસુઓની સાથે આવી ક્રૂર રમત આચરનારો રાજા સિંહસેન શેષ આયુષ્યમાં પણ ભારે કર્મ ઉપાર્જન કરી કુલ 3400 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મરીને બાંધેલા કર્મોનું દારૂણ ફળ ભોગવવા 6 નરકમાં નારક રૂપે ઉત્પન્ન થયો. 22 સાગરો પમ સુધી ઘોર દુઃખો ભોગવી રાજા સિંહસેનનો આત્મા ત્યાંથી ચવી આ રોહિતક નગરમાં દત્ત સાર્થવાહની પત્ની કૃષ્ણશ્રીની કુક્ષીમાં પુત્રી તરીકે ઉત્પન્ન થયો. પૂરા 9 મહિને કૃષ્ણશ્રીએ દીકરીને જન્મ આપ્યો.
પૂર્ણિમાના ચંદ્ર જેવી તે રૂપવતી હતી। માખણથી એ વધુ સ્નિગ્ધ અને સુકોમળ તેનું શરીર હતું। જોતા જ ગમી જાય, મન મોહાઈ જાય તેવું સૌંદર્ય એ ધરાવતી હતી। જન્મના 12મા દિવસે માતા પિતાએ સ્વજનો અને સ્નેહીજનોને આમંત્રણ આપી એકત્રિત કર્યા। ભોજનાદિથી પરવાર્યા પછી માતા પિતાએ દીકરીના નામકરણનો સંસ્કાર કરતા કહ્યું, આ દીકરીનું નામ અમે દેવદત્તા રાખીએ છીએ। સૌને હર્ષભેર આ નામ ગમી ગયું અને સૌએ વધાવી લીધું। પાંચ પાંચ ધાવ માતાઓના સાનિધ્યમાં દેવદત્તાનું લાલન પાલન થવા લાગ્યું। બાલ્યાવસ્થાને પસાર કરી દેવદત્તા યૌવનના આંગણે ઊભી। સુડોળ શરીર, ઘાટીલા અંગો, નમણી અને નાજુક ચાલ, આકર્ષક રૂપ અને લાવણ્યથી શોભતી દેવદત્તા સાક્ષાત સ્વર્ગલોકની અપ્સરા સમી શોભતી હતી। એક દિવસની વાત છે, દેવદત્તા સ્નાન કરી સુંદર વસ્ત્રો અને અમૂલ્ય અલંકારો ધારણ કરી મનમોહક શણગાર સજી દાસીઓ સાથે અગાશીમાં સોનાના દડાથી રમતી હતી। એ જ સમયે રાજા વૈશ્રમણ દત્ત અશ્વક્રીડાર્થે પોતાના રસાલા સાથે ઘોડા પર બેસીને ત્યાંથી નીકળ્યો। અચાનક રાજાની નજર દેવદત્તા પર પડી। તાજા ખીલેલા પુષ્પ જેવી દેવદત્તાને જોઈ રાજાએ પોતાના ઘોડાની લગામ ખેંચી। દેવદત્તાનું રૂપ લાવણ્ય જોઈ રાજાને થયું, શું આવું ઉત્તમ રત્ન મારા રાજ્યમાં છે અને હું જ એનાથી અજાણ છું? રાજાએ સેવક વર્ગને આદેશ કર્યો, હમણાને હમણાં જાણી લાવો આ કોની દીકરી છે, એનું નામ શું છે? થોડી જ વારમાં સેવક વર્ગ માહિતી લઈને આવ્યો। રાજાએ પ્રશ્ન કરતા તેમણે કહ્યું, હે રાજન, આ કન્યા દત્ત સાર્થવાહની દીકરી છે, એનું નામ દેવદત્તા છે। રૂપરૂપના અંબાર જેવી આ દીકરીની માતાનું નામ કૃષ્ણશ્રી છે। અશ્વ ક્રીડા કરીને રાજા વૈશ્રમણ દત્ત સીધો રાજમહેલમાં આવ્યો। તેણે પોતાના મંત્રીઓ અને અંતરંગ પરિષદના પુરુષોને બોલાવીને કહ્યું, દેવાનુપ્રિયો, હું ઈચ્છું છું તમે હમણાં ને હમણાં જ દત્ત સાર્થવાના ઘરે જાઓ અને એની પુત્રી દેવદત્તાની આપણા રાજકુમાર પુણ્યનંદી સાથે લગ્ન કરવા માટે માંગણી કરો અને સાંભળો, દેવદત્તાના બદલામાં જો તેઓ મારું રોહિતકનું રાજ્ય માંગે તો તે રાજ્ય આપી દેવા હું તૈયાર છું। રાજાની આજ્ઞા થતા મંત્રીઓ, મહામંત્રીઓ તથા અભ્યંતર પરિષદના પુરુષો રાજાએ પોતાનું અંગત કામ સોંપ્યું હોવાથી અત્યંત પ્રસન્નતાથી સાથે મળીને દત્ત સાર્થવાહના ઘરે ગયા। દત્તે સૌની સુંદર આગતા સ્વાગતા કરીને પૂછ્યું, દેવાનુપ્રિયો, આપના આગમનનું પ્રયોજન જણાવશો તો આ સેવકને આનંદ થશે, આપ આજ્ઞા કરો, સેવક આપનું કાર્ય કરવા તૈયાર છે। દત્ત સાર્થવાહની લાગણી ભરી વાણી સાંભળી આવેલ તમામ રાજપુરુષોએ ગોળ ગોળ વાત ફેરવવાને બદલે સીધી જ વાતની રજૂઆત કરી, દેવાનુપ્રિય, અમે રાજકુમાર પુણ્યનંદી માટે તમારી પુત્રી દેવદત્તાની માંગણી કરવા આવ્યા છીએ। જો અમારી માંગણી તમને ઉચિત લાગે, અવસર યોગ્ય લાગે, પતિ પત્નીની આ જોડી તમને અનુરૂપ જણાય તો યુવરાજ પુણ્યનંદી માટે તમારી લાડલી દીકરીનું દાન કરો અને એ પણ જણાવો કે તમારી પ્રાણ પ્યારી પુત્રીના બદલામાં અમે તમને ભેટમાં શું આપીએ। પધારેલ રાજપુરુષોના મુખેથી આ વાત સાંભળી દત્ત ખુશ ખુશ થઈ ગયો। દિવસો મહિનાઓની ચિંતાનો ભાર એક સાથે ઉતરી જતા તે હળવો ફૂલ થઈ ગયો। તેણે કહ્યું, મહાનુભાવો, મહારાજા પોતાના પુત્ર માટે મારી દીકરીનો હાથ સ્વીકારી મને અનુગ્રહિત કરી રહ્યા છે, એ જ મારા માટે મોટો ઉપકાર છે, હવે બીજી ભેટની મારે કોઈ જ અપેક્ષા નથી। આમ કહીને દત્તે પોતાના આંગણે પધારેલ તમામ અતિથિઓનું પુષ્પ, ગંધ, માળા તથા અલંકાર આદિથી યથોચિત સત્કાર સન્માન કર્યો। ત્યારબાદ સૌને ઘરના આંગણ સુધી વળાવવા ગયો। મંત્રી વગેરે અભ્યંતર રાજપુરુષોએ દત્તે રાજાની વિનંતીનો સ્વીકાર કર્યો છે એ જણાવતા રાજા વૈશ્રમણ દત્ત પણ અત્યંત પ્રસન્ન થયા। આ બાજુ દત્ત સાર્થવાહે સારો દિવસ, તિથિ, કરણ, નક્ષત્ર, મુહૂર્ત વગેરે જોવડાવી એ દિવસે વિપુલ અન્નપાન તૈયાર કરાવ્યા। સ્વજનો અને મિત્રજનોને બોલાવ્યા, સૌને પ્રેમથી જમાડ્યા તેમજ પુષ્પાદિથી યથોચિત સત્કાર સન્માન કર્યા।
ત્યારબાદ વહાલી દીકરી દેવદત્તાને સ્નાનાદિ કરાવી વસ્ત્ર આભૂષણોથી વિભૂષિત કરી 1000 પુરુષો વડે ઉચકાતી પાલખીમાં બેસાડી એ પછી સ્વજનો સ્નેહીજનો સાથે વાજતે ગાજતે મોટા સમારોહ સાથે એ પાલખીને લઈ રાજા વૈશ્રમણ દત્તના ઘરે પહોંચ્યા. ત્યાં જઈ રાજાને મસ્તક નમાવી હાથ જોડી પોતાની કન્યા દેવદત્તાને રાજાને સોંપી. પોતાને સમર્પિત થયેલી દેવદત્તાને જોઈ રાજા વૈશ્રમણ અત્યંત ખુશ થયા. રાજાએ પણ દત્ત સાર્થવાહની જેમ વિપુલ માત્રામાં અશનાદિ તૈયાર કરાવી જ્ઞાતિજનો સ્નેહીજનોને આમંત્રણ આપી ખૂબ જ ભક્તિપૂર્વક ભોજન કરાવ્યું, તેમજ તે સૌનો યથોચિત પુષ્પગંધાદિથી સત્કાર કર્યો. ત્યારબાદ વરવહુની જોડીને પાટલા પર બેસાડી સોના ચાંદીના કળશોથી સ્નાન કરાવ્યું. તે પછી સુંદર બહુમૂલ્ય વસ્ત્રોથી સુશોભિત કર્યા. તે પછી હોમ હવન કરાવ્યું. આટલી વિધિ પૂર્ણ થયા બાદ કુમાર પુણ્યનંદી પાસે દેવદત્તાનો હાથ પકડાવ્યો. ત્યારબાદ રાજા વૈશ્રમણે સસ્વાગત ભારે ઠાઠથી પુણ્યનંદી અને દેવદત્તાના વિવાહ કર્યા. એ પછી દેવદત્તાના માતા પિતા અને સગાવહાલાઓને વિપુલ માત્રામાં ભોજન કરાવી વસ્ત્રગંધાદિથી સત્કાર કરી ખૂબ જ માન સાથે વિદાય આપી. આ બાજુ નૂતન વરવધુ પુણ્યનંદી અને દેવદત્તા ઉત્તમ પ્રાસાદમાં 5 ઇન્દ્રિયના વિષય સુખો ભોગવવામાં ખૂબ જ મગ્ન બની ગયા. ગીત નૃત્ય વગેરે જોવામાં તેમના દિવસો પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યા હતા. એમાં એક દિવસ રાજા વૈશ્રમણ દત્તનું આયુષ્ય પૂર્ણ થતા તેઓ મૃત્યુ પામ્યા. યુવરાજ પુણ્યનંદીએ ભારે હૈયે પિતાનું અંતિમ કાર્ય પતાવ્યું. રોહિતકની ખાલી પડેલી રાજગાદી પર યુવરાજ પુણ્યનંદીને આરૂઢ કરવામાં આવ્યો. પુણ્યનંદી યુવરાજ મટી રાજા બન્યો. રૂપવતી પત્નીનો ભર્તા હોવા છતાં પુણ્યનંદી પરમ માતૃભક્ત હતો. તેનો નિત્યક્રમ કંઈક આવો હતો. રોજ સવારે માતા શ્રીદેવીના ચરણોમાં તે પ્રણામ કરતો. ત્યારબાદ શતપાક સહસ્ત્રપાક વગેરે તેલોથી માતાના શરીરની માલિશ કરતો. પુણ્યનંદી એટલું સરસ અંગમર્દન કરતો જેથી તેની માતાના રોમ ત્વચા માંસ યાવત અસ્થિને સાતા વળતી. એ પછી શરીર પર સુગંધી લેપ કરતો. ત્યારબાદ ઉષ્ણ શીત અને સુગંધી એમ 3 પ્રકારના જળથી સ્નાન કરાવતો. સ્નાનાદિ વિધિ પૂર્ણ થયા બાદ માતાના મસ્તક પર તિલક વગેરે તેમજ અન્ય માંગલિક કાર્યો કરીને માતાના પેટ ભરીને માતાને ભોજન કરાવતો. ત્યાર પછી માતાજીને પોતાના સ્થાને લઈ જઈ મોઢું ચોખ્ખું કરાવી સુખાસન પર બેસાડતો. માતાની આટલી ભક્તિ કર્યા બાદ જ પુણ્યનંદી સ્નાન ભોજન આદિ કરતો, તેમજ દેવદત્તા સાથે વૈષયિક સુખોને ભોગવતો. એક દિવસની વાત છે, મધરાતનો સમય હતો. રાણી દેવદત્તાની ઊંઘ અચાનક જ ઉડી ગઈ. જાગી ગયેલી દેવદત્તા વિચારોમાં ચડી ગઈ. તેણે વિચાર આવ્યો, રાજા પુણ્યનંદી પરમ માતૃભક્ત છે, મારે મારા પતિ સાથે પર્યાપ્ત માત્રામાં વિષય સુખો ભોગવવા છે, પણ અફસોસ મારા પતિનો અડધો દિવસ તો એની માતાની સેવામાં જ પસાર થઈ જાય છે, એથી મારા પતિ સાથે હું મારી ઈચ્છા મુજબ સંસાર સુખ માણી શકતી નથી. હે ભગવાન, હું એવું શું કરું જેથી મારો પતિ 8 પ્રહર મારો જ બની રહે, હું ઈચ્છું ત્યારે અને હું ઈચ્છું એટલો સમય એની સાથે ભોગ ભોગવી શકું, આ માટે તો મારે મારી સાસુનો કાંટો કાઢી જ નાખવો પડે. આવો વિચાર કરીને એ શ્રીદેવીનું કાસળી કાઢી નાખવા માટે મોકો જોવા લાગી. દેવદત્તાના મનમાં ચાલતા વિચારોના ઘમાસાણથી રાજા પુણ્યનંદી અજાણ હતો. એ તો પોતાના નિત્યક્રમ અનુસાર માતૃ સેવામાં વ્યસ્ત રહેતો. દૈનિક ચર્યા અનુસાર એક દિવસ રાજા પુણ્યનંદી માતાને સ્નાન ભોજનાદિ કરાવી શૈયા પર સુવડાવી પોતે રાજકાજમાં પરોવાઈ ગયો. માતા શ્રીદેવીને શયનખંડમાં એકલી ઘસઘસાટ સૂતી જોઈ દેવદત્તાને પોતાનો સ્વાર્થ સાધવાનો મોકો મળી ગયો. ધીમે પગલે દેવદત્તાએ શ્રીદેવીના શયનખંડમાં પગ મૂક્યો. અંદર બહાર કોઈ નથી એનો પાકો નિર્ણય થતા તે દોડીને રસોડામાં ગઈ. ત્યાં ખૂણામાં પડેલા લોખંડના સળિયાને
હાથમાં લઈને ભઠ્ઠા પર તપાવવા મૂક્યો. ખીલેલા કેસુડાના ફૂલ જેવો લાલચોળ થાય ત્યાં સુધી એ સળિયાને તપાવ્યો. બરાબર તપી ગયા પછી એને સાણસાથી પકડી દેવદત્તા શ્રીદેવી પાસે આવી. શયનખંડમાં નિશ્ચિંતપણે સૂતેલી શ્રીદેવીની ગુદામાં દેવદત્તાએ તપેલો સળિયો જોરથી ખોસી દીધો. સાક્ષાત અગ્નિસમા ગરમા ગરમ સળિયાની વેદનાથી પીડિત થયેલી શ્રીદેવી એક ભયંકર ચીસ પાડીને સદાને માટે શાંત થઈ ગઈ. શ્રીદેવીનું મૃત્યુ થયું. શ્રીદેવીની કરુણ ચીસ સાંભળી આસપાસમાં કામ કરતા તમામ દાસ દાસીઓ દોડીને શ્રીદેવીના શયનખંડમાં આવ્યા. લોકો વડે પકડાઈ જવાના ડરથી દેવદત્તા ત્યાંથી ભાગી છૂટી. પણ દાસ દાસીઓથી આ દ્રશ્ય છાનું ના રહ્યું. શ્રીદેવીને કમોતે મરેલા જોઈ તમામ દાસ દાસીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. સૌ સાથે મળી રાજા પુણ્યનંદી પાસે આવ્યા અને બનેલી સગળી ઘટના રાજાને કહી સંભળાવી. આ સાંભળતા જ પરમ માતૃભક્ત રાજા પુણ્યનંદી ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યો. જાણે કે કુહાડાના ઘાથી ચંપકનું વૃક્ષ જમીનથી ઉખડીને ઢળી પડ્યું. તમામ સેવકો રાજાની સેવામાં લાગી ગયા. કોઈએ પાણીનો છંટકાવ કર્યો, કોઈએ વીંઝણા ફેરવ્યા. એકાદ મુહૂર્ત બાદ રાજા પુણ્યનંદી ભાનમાં આવ્યો. પુણ્યનંદી સ્વસ્થ થતા અન્ય રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, સ્વજનો અને મિત્રજનોની સાથે માતા શ્રીદેવીના મૃતદેહ પાસે આવ્યા. મૃતદેહને જોતા જ સૌની આંખો અશ્રુથી ઉભરાઈ ગઈ. પુણ્યનંદી કરુણ સ્વરે રડી પડ્યો. ગગનભેદી એની ચીસોથી આસપાસમાં ઉભેલા સૌ શોક સાગરમાં ડૂબી ગયા. અંતે પુણ્યનંદીએ મહારુદ્ધિ અને સત્કાર સન્માન સાથે માતાના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કર્યો. ભારે હૃદયે માતાનું અંતિમ કાર્ય પતાવ્યા બાદ પુણ્યનંદીને દેવદત્તાની યાદ આવી. યાદ આવતા જ તેનો ગુસ્સો આસમાનને આંબી ગયો. અત્યંત ક્રોધથી એ રાતો પીળો થઈ ગયો. સત્તાવાહી સૂરે એણે રાજસેવકોને આદેશ આપ્યો, પાપીણી દેવદત્તા જ્યાં હોય ત્યાંથી તેને હાજર કરો. થોડી જ વારમાં દેવદત્તાને લઈને રાજપુરુષો હાજર થતા રાજા પુણ્યનંદીએ કહ્યું, આ પાપીણી મારી માતાની હત્યારી છે, માટે એ વધ્યા છે. કોઈ પણ રીતે આને જીવતી ન જ રખાય. ગૌતમ, આ રીતે દેવદત્તાને શૂળીએ ચઢાવીને મારી નાખવાનો આદેશ અપાતા તેને મુશ્કેટાટ બાંધીને રાજમાર્ગ વચ્ચે ઊભી કરવામાં આવી. દેવદત્તાનો પૂર્વભવ અને વર્તમાન ભવ પ્રભુના શ્રીમુખે સાંભળીને દેવદત્તાનો આગામી ભવ જાણવાની લાલચ ગૌતમ રોકી ના શક્યા અને તેમણે ભગવંતને પૂછ્યું, ભગવંત, દેવદત્તા અહીંથી મરીને ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ, 80 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી દેવદત્તા અહીંથી મરણ પામી રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થશે. ત્યાં ઘોર વેદના ભોગવી મૃગાપુત્રની જેમ એકાંતરે સાતે નરક, તિર્યંચ યોનિ વગેરેમાં અસંખ્ય કાળ પસાર કરી ગંગપુર નગરમાં હંસરૂપે ઉત્પન્ન થશે. ત્યાં શિકારી દ્વારા તેનો શિકાર કરવામાં આવશે. ત્યાંથી મરી એ જ ગંગપુર નગરમાં નગરશેઠને ત્યાં દેવદત્તાનો આત્મા પુત્ર તરીકે જન્મ લેશે. ત્યાં સદગુરુ પાસે સમ્યક્ત્વ ગ્રહણ કરી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થશે. ત્યાંથી જવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં ઉત્તમ ચારિત્રનું પાલન કરી સર્વકર્મોનો ક્ષય કરી સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. દેવદત્તાનો આત્મા સર્વકર્મોથી મુક્ત થશે. શરદ ઋતુમાં પણ શરીર પર પ્રસ્વેદ બિંદુ પ્રગટાવી દે તેવું દેવદત્તાનું ચરિત્ર પ્રભુ વીરના શ્રીમુખે સાંભળી પરસદા સ્થિત કેટલાય ભવભીરુ આત્માઓ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત બની ગયા.